ಸ್ಮಿತ ರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಂಭೋಜನ್ಮಾಚ್ಛದ ಸದೃಶ ಸೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸ ರುಚಿರಾದನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವೇಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನೇ ಅತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳನ್ ಸ್ವಾಮಿ ಧೀರಜ ಆಖ್ಯಾನ ಗ್ರಂಥની અંદર કડુવાટ એમાં છેલ્લે એમ કથા લખે છે કે હિરણ્યકશિપુ પ્રહલાદ ઉપર કોપાયમાન થયો છે. પ્રહલાદજીએ જ્યારે રાજ્ય લેવાની ના પાડી અને નારાયણનું નામ છોડવાની ના પાડી ત્યારે હિરણ્યકશિપુ ખીજાયો છે. પોતાના સૈનિકોને બોલાયા છે અને કીધું છે કે આ જીનો અમથો ઝેરનો કણિકો કો અલ્પ સરખો અગ્નિકો આપણા અસુરકુળને બાળી નાખે એવો છે, કાપી નાખે એવો છે. માટે હું એનો પિતા હોવા છતાં પણ તમને કહું છું કે આ નારાયણ જ વેરીનો વેશ લઈને મારે ત્યાં પુત્ર તરીકે જન્મેલો છે, એટલે આને જેટલો વહેલો આપણે મારીશું એટલા સુખી થશું. ત્યારે જે અસુરોને મેર નથી, જે અસુરોના હૃદયમાં દયા નથી, એવા પ્રહલાદજીને પકડીને ગળેથી ઝાલીને મારવા માટે આગળ કર્યા. મદોદમંદ હાથી એને દારૂ પીને ગાંડો કર્યો છે એ હાથી પાસે હવે પ્રહલાદજીને લઈને આવ્યા છે. અને જે પદાતી છે, સૈનિક છે, એ આવે ત્યાં આગળ પેલો માવત જે છે એને કહે છે. પદ બે. પદાતી કહે પેલવાનને હુકમ કર્યો છે રાયે, ચીરી નાખ પ્રહલાદને બાંધી હાથીને પાયે, ચીરી નાખ પ્રહલાદને બાંધી હાથીને પાયે. પદાતી કહે પેલવાનને હુકમ કર્યો છે રાયે. ઓલો જે સિપાઈ હતો એને પહેલવાન એટલે કે માવત, એને એમ કીધું કે આ પ્રહલાદને હાથીના પગે બાંધીને ચીરી નાખ, આવું રાજાએ કીધું છે. પેલો માવત કે છે આ તો રાજાનો દીકરો છે, આને કેમ મારવા કીધું છે. ઓલો પદાતી કે રાજાએ જ કીધું છે કે આ આપણા કુળનો દુશ્મન છે, એટલે તું બીજો પ્રશ્ન પૂછીશ નહીં, એને હાથીને પગે બાંધ. એટલે પહેલાં શું હતું, આ હાથીઓને દારૂ પીને મદ, આમે હાથીમાં મદ હોય એમાં પાછો એને દારૂ પીવડાવે. એક તો હાથી, એક તો મદ જરતો હોય, પાછો એને ગાંડો કરે દારૂ પીવાથી, એટલે વધારે ગાંડો થાય. અને હાથી જ્યારે ગાંડો થાય ત્યારે પગથી વ્યક્તિને ચીરી નાખે, એટલે પગથી કચડી નાખે. માવતે તરત, રાજાનો ઓર્ડર છે એટલે માવતે તરત વાતને માની લીધી. પહેલાં આનાકાની કરી પણ કીધું ભાઈ રાજાનો જ ઓર્ડર છે અને પ્રહલાદને ચીરી જ નાખવાનો છે. ત્યારે માવતે વાત માની મને
બાંધ્યા હાથીને પગે. સાત વર્ષના બાળકને દારૂ પીધેલા હાથીના પગે બાંધ્યો છે, છતાં પણ પ્રહલાદજીના હૃદયની અંદર બિલકુલ ભય નથી. એક આશ્ચર્યની વાત એ છે. બાકી આટલી વાત સાંભળતા વેત જ વ્યક્તિનું બીપી લો થઈ જાય. બાંધવાની તો વાત પછી છે, ખાલી દૂરથી હાથીને જોવે ને અને હાથીની લાલ લાલ આંખો દારૂ પીધેલી ને મદોદમંદ ગાંડો થયેલો હાથી, અને એવું દ્રશ્ય અનેક વખત જોયું હોય કે કોઈને ચીરી નાખ્યા હોય એ હાથીએ, એવું જોયું હોય અને પછી એવી સજા આપણને થઈ હોય, ત્યારે એનું દુઃખ કેટલું હોય. કોઈને જીવતો કોઈ સળગાવી દીધો હોય એ આપણે જોયું હોય અને આપણને સળગાવવા માટે લઈ જાય, ત્યારે લઈ જતાં પહેલાં જ હૃદયના ધબકારા બદલાઈ જાય. લઈ જતાં પહેલાં જ જે જગ્યાએ ભય દેખાય ત્યાં તરત વ્યક્તિ ઢીલો થઈ જાય. જ્યારે પ્રહલાદજી છે એને ભય દેખાય છે, પણ એને ભય જેવું કાંઈ છે જ નહીં. એને એવું નક્કી કરી રાખેલું છે નારદજીના સમાગમથી કે દેહ ને આત્મા બે જુદા જ છે. આ હાથી મને ચીરશે તો એ તો મારી પર હાથીની કૃપા છે. જેને એવું માનવામાં આવે કે એને સજા થઈ, ભગવાનનો ભક્ત સજાને જ કૃપા માને છે. નરસિંહ મહેતા પાસે કશું નહોતું તો નરસિંહ મહેતા એને જ ભગવાનની કૃપા માનતા હતા કે આ મારી પર કૃપા છે કે કશું મારી પાસે નથી. જો મારી પાસે કંઈ હોત તો કોઈ લૂંટવા આવત, કોઈ ચોરી કરવા આવત, પણ આ તો ખર્ચ્યું ખૂટે નહીં, ચોર લૂંટે નહીં, એવું નાનું મારી પાસે ભગવાન રૂપી છે. દાદા ખાચર પાસે ગાયકવાડ જેટલું રાજ નહોતું, પણ એને સંતોષ હતો કે મને ભગવાને જેમ દીધું છે બરાબર દીધું છે. ગાયકવાડ જેટલું રાજ દીધું હોત અને ગાયકવાડ જેવા દાદા ખાચર હોત તો શ્રીજી મહારાજ કદાચ એની ભાવનાને વશ થઈને એક વખત ગયા હોત, પણ રોજ ના બંધાત. એટલે ભગવાનનો ભક્ત એવો હોય કે કોઈ પણ પરિસ્થિતિની અંદર પહેલામાં પહેલું એ વિચારે કે આ પરિસ્થિતિનું સર્જન કરવાવાળા મહારાજ સ્વયં છે અને એમને મારી ઉપર દયા કરીને જ આવી પરિસ્થિતિ સર્જી હશે. અને અહીં આગળ પ્રહલાદજી વિચારે છે કે આ માવત મને ચીરી નાખશે તો મારા બાપની કૃપા, આ હાથીની કૃપા અને માવતની કૃપા કે હું તો નારાયણને વહેલો મળીશ. આમે આ શરીર છે તો મારે તો નારાયણ આ શરીરે કરીને ભજવા છે અને શરીર છોડ્યા પછી નારાયણ જ ભજવા છે. ભગવાનનો ભક્ત મૃત્યુથી શા માટે નથી ડરતો? મહારાજે લોયાના બીજા વચનમાં કીધું, ચાર પ્રકારના ભક્ત છે એને મૃત્યુનો ભય ટળી જાય છે. એક સુરવીર, બીજો જ્ઞાની, ત્રીજો પ્રેમી અને ચોથો વિશ્વાસી. જે વિશ્વાસી છે કે ભગવાન મારી રક્ષાના કરનારા છે, જે કરશે બરાબર કરશે, એને મૃત્યુનો ભય ના રહે. બીજો જ્ઞાની હોય, જેને આત્માને પરમાત્માનું જ્ઞાન ચોખ્ખું થઈ ગયું છે કે આ શરીર હું છું જ નહીં, જે હું છું જ નહીં, એના મરવાથી મને કોઈ નુકસાન નથી, એને છોડવાથી મને કોઈ નુકસાન નથી, કારણ કે આ શરીરને હું નહીં છોડું તો એક દિવસ તો છોડવાનું જ છે. બીજું, મારામાં જે ગુણો છે આ શરીરમાં એકે નથી. જ્ઞાનીને આ ખબર હોય, આ શરીરમાં તો કેટલું બધા પ્રોબ્લેમ થાય, આત્માને એકે પ્રોબ્લેમ નથી થતો, એ જે આપણે છીએ એ આપણને એકે પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ કોને છે? આપણા કપડાને છે. આપણું જે પહેરેલું કપડું છે પ્રોબ્લેમ એને છે, પણ એને જે પ્રોબ્લેમ થાય છે એની અનુભૂતિ આપણને થાય છે. એટલે આપણે એવું કહીએ છીએ કે મને પેટમાં દુખે છે, ખરેખર પેટ જુદું છે ને આપણે જુદા છે. આપણે પેટ છીએ જ નહીં, આપણે શરીર છીએ જ નહીં, પરંતુ શરીર સાથે આપણને એવો એકાત્મ ભાવ થઈ ગયો છે, એના કારણે શરીરમાં થતી આધિવ્યાધિ ઉપાધિની અસર આપણી ઉપર થાય છે. પણ જ્યારે આપણે ભગવાનના ભક્ત થયા અને જ્યારે આપણે ઘણીક વખત એવું છે કે આપણે જોઈએ કે આપણને કંઈક થયું હોય તો આપણે એને ગણકારીને કહેશે થાય છે, એ શરીરનું છે, એની જે દવા થોડી કરવાની હોય કરીને. એ અમુક વ્યક્તિઓ મજબૂત રહે અને અમુક વ્યક્તિઓને કાંઈ ના હોય, સહેજ પેટમાં દુખાવો થયો હોય પણ એવા ઢીલા થઈ જાય કે ના પૂછો વાત. થોડોક જ માથામાં દુખાવો હોય પણ ઢીલા થઈ જાય, થોડું પણ કાનમાં દુખાવો હોય ઢીલા થઈ જાય, થોડુંક જ એને આંખની અંદર કંઈ પ્રોબ્લેમ આવે ઢીલા થઈ જાય, એવું થાય. જ્યારે ઘણા ભગવાનના ભક્તો એવો હોય કે હિંમત રાખે કે કંઈ નહીં, એનું કામ એ કરે, મારું કામ મારે કરવાનું છે, એ જ્ઞાનીનું લક્ષણ છે, એને પણ મૃત્યુનો ભય ન લાગે.
ત્રીજો સુરવીર હોય, જે ઇન્દ્રિયો અંતઃકરણ એની એનાથી થરથર ધ્રુજતા હોય એવો સુરવીર હોય, એને પણ મૃત્યુનો ભય ન લાગે. અને જે ભગવાનમાં પ્રેમવાળો હોય એને પણ મૃત્યુનો ભય ન લાગે કે હારું વહેલા હું તો મહારાજને મળીશ. પ્રહલાદ એવા ભક્ત છે, પ્રહલાદને એવું ભગવાન પ્રત્યેનું હેત છે, એટલે પ્રહલાદને બિલકુલ ધીરજ છે, કોઈ જાતનો ઉદ્વેગ નથી. ત્યારે માવતે વાત માની મને બાંધ્યા હાથીને પગે, તેમાંથી પ્રહલાદ ઉગર્યા સૌએ દીઠા છે દ્રગે. પદાતિ કહે પેલવાનને હુકમ કર્યો છે રાએ. પ્રહલાદને જ્યારે હાથીના પગે બાંધવામાં આવ્યા ત્યારે આશ્ચર્ય એ થયું કે આજ દિવસ સુધી આ હાથી એના પગે કોઈને બાંધવામાં આવે એટલે તરત હાથી એને આમથી આમ ફંગોળી અને પછી પગથી કચડી નાખતો. એની જગ્યાએ પ્રહલાદનો સ્પર્શ થતાની સાથે હાથી એની મૂમેન્ટ જે કરતો હતો ને એ બંધ થઈ ગયો. હાથીને શાંતિ થઈ ગઈ, હાથી શાંત થઈ ગયો. દારૂ પીધેલો હાથી ભક્ત પ્રહલાદના સ્પર્શથી એનો તમામ મદ ઉતરી ગયો અને અતિશય શાંત થઈ ગયો. પણ વાસ્તવિકતા એવી છે, ચાર પગવાળાનો મદ ઉતરે પણ બે પગવાળાનો મદ ના ઉતરે. ચાર પગવાળાનો અહમ ઉતરે પણ બે પગવાળાનો અહમ ના ઉતરે. તમે જો અહીં હાથી દારૂ પીધેલો હાથી છે પણ પ્રહલાદનો જો સંગ થયો તો એનો દારૂ ઉતરી ગયો, એટલું નહીં હાથીનું મદ પણ બધો ઉતરી ગયો, એકદમ શાંત સંત જેવો થઈ ગયો. પેલો મહાવત ગમે એટલો પ્રયત્ન કરે કે પ્રહલાદને મારવા જા મારવા જા મારવા જા, હાથી હલે જ નહીં ને. બધાય તમાશો જોવા આવો, તમાશો જોવા તો બધાય ભેગા થઈ જ જાય, બધાય ભેગા થઈ ગયેલા એ તમાશો જોવા, પણ પ્રહલાદનો વાળ વાંકો ના થયો. અખંડાનંદ સ્વામી ચાલ્યા જતા હતા જંગલમાં, ભક્ત ચિંતામણે પરચો છે ને, વાઘ હામાં મળ્યા સ્વામીએ કાંઈ નહીં, સ્વામી અડગ ઉભા રહ્યા તો વાઘને પણ જ્ઞાન થયું કે આવા સાધુને ના મરાય, આવા સાધુને મારવાથી કે આવા સાધુને દુખવવાથી પછી મારા જીવનું શું, પણ બે પગવાળાને કાંઈ ના મળે. બે પગવાળા માટે કોઈ કંટ્રોલ નહીં, ચાર પગવાળા કંટ્રોલમાં આવી જાય. ભગવાનના સંત અને ભક્તના યોગમાં ચાર પગવાળા કંટ્રોલમાં આવે પણ બે પગવાળો ના આવે. જો બે પગવાળા આવી જતા હોત તો આ સત્સંગમાં પરોક્ષમાં નરસિંહ મહેતા અને મીરાના દ્રોહ કરવાવાળા હજારો હતા અને આ સત્સંગની અંદર પણ ભગવાનના ભક્તોને પવિત્ર સાધુઓનો દ્રોહ કરવાવાળા હજારો હતા છે અને રહેશે. પરંતુ એના મદ નથી ઉતરતા. એનો મદ ક્યારે ઉતરે છે તો એનો મદ જ્યારે એનો સમય એવો આવે છે ત્યારે એનો મદ ઉતરે છે ને ત્યારે બધું યાદ આવે છે, બધું યાદ આવે છે. આ દેશની અંદર એક સ્ટેટ છે, એ સ્ટેટની અંદર રહેલા એક ભાઈ દવાખાનાની અંદર દાખલ થયેલા, 10 વર્ષ થઈ ગયા એ વાતને, દવાખાનામાં દાખલ કરેલા ને પછી એને સ્પેશિયલી બોલાવ્યા સંતોને, આપણને બોલાવીને એને કીધું કે એ સાલ તો હશે 2006-07 સાલ હશે, પણ એને બોલાવીને કીધું કે 93 વાત કરું છું કે આજથી પથારીમાં પડ્યા પડ્યા એ હરિભગત જે લઈ જવાવાળા હતા એ છે અત્યારે હાજર દવાખાને. એ ભાઈએ કીધું કે મને 93 અંદર એક ભાઈના કહેવાથી મેં તમારા ગુરુ વિશે કાગળો ખોટા ખોટા લખેલા હતા અને મેં એ કાગળો લખીને ઘણા બધા લોકોને પોસ્ટ કરેલા છે અને એવું તો મેં ઘણું બધું કામ એના કહેવાથી, એવા 2-3 જણના કહેવાથી મેં કર્યું છે, પણ મને આજે આ દવાખાનાની અંદર મરણ પથારી ઉપર અત્યારે એ બધું જ યાદ આવે છે અને મને એમ થાય છે કે મારાથી આ ખોટું થયું છે. કારણ કે મને તો કશું હતું જ નહીં, મને તો જેવું કીધું તો નવરો બેઠો એટલે એ ધંધો કરતો, પણ મને એટલું હું કહું છું કે હવે હું એ સ્વામી સુધી નથી પહોંચ્યો એવો, પણ મને એમ ખબર પડી કે તમે અહીં આગળ એના સાધુ રહો છો
તો તમે કમસે કમ એટલું કરજો કે મારો સંદેશો પહોંચાડજો, અને તમે સાધુઓ ભગવાનને પ્રાર્થના કરો અને મને માફી આપો. અહીંથી બાજુનું જ એક સ્ટેટ છે, એની હોસ્પિટલની અંદર એ વ્યક્તિ દાખલ હતા અને ત્યાં ગયા હતા. સત્સંગમાં હતા, ગુણ બુદ્ધિવાળા હતા, બહુ કથા વાર્તાનો યોગ નહીં હોય એવું લાગ્યું એની વાત પરથી. પણ વ્યક્તિને જો આખી જિંદગી જતી રહી, જ્યારે પેલો હાથ પગ ચાલતા હશે, જોર હશે, ત્યારે કશી ખબર ના પડી. પણ આખરે સમય એવો આવ્યો ત્યારે ખ્યાલ આવી ગયો કે મારાથી કંઈક જીવનમાં મિસ થયું છે, કંઈક ખોટું થયું છે. બોલાવ્યા, રીતસર રડતા હતા અને રીતસર પ્રાર્થના કરી. અમે કીધું, અમે તો સાધુ જ છીએ, સાધુ છે એની પાસે તો અખંડ માફીપત્ર લખેલું જ હોય, એનું નામ જ સાધુ. જે માફી ન આપી શકે, જે ક્ષમા ના આપી શકે, સંત જ નથી. હજારો વખત જીવ ગુનો કરે પણ હજારો વખત જે ભૂલી શકે એ જ સાચો સંત છે. એટલે મેં કીધું, અમારા ગુરુજી બહુ મોટા પુરુષ છે અને તમે ચિંતા ના કરો. પછી એને થોડીક શાંતિ થઈ અને પછી કે હવે મને ભલે મરવાનું હોય પણ મને એક આ વસવસો રહેતો હતો કે મારે મોઢે કહી દેવું છે કે મારાથી આવું થયું છે. એ મેં આજે કબૂલી લીધું એટલે મને પરમ શાંતિ થઈ. પછી અમે નક્કેશનું પાણી લઈ ગયા હતા, આપ્યું હતું, અને લગભગ અઠવાડિયા 10 દિવસ પછી એ ભાઈ દેહ છોડ્યો. આવી રીતની ઘટના ઘટેલી. પણ બે પગવાળાનો મદ ઉતરે ક્યારે? મરણ પથારીએ પડે ત્યારે. કદાચ મુમુક્ષુ હોય તો વહેલો ઉતરી જાય, પણ જો ખરેખરો અહમનો નસો પીધો હોય તો મરણ પથારીએ પડે એ વિના એનો નસો ના ઉતરે. પરંતુ ભગવાનનો ભક્ત હોય એ ભક્ત, એ કોઈ પણ પ્રકારનો એની સામે મદોદમન વ્યક્તિ આવે, હાથી આવે કે પશુ આવે, પણ એ ક્યારેય ડરતો નથી. એને મન તો ભગવાનનો ભરોસો છે. પ્રહલાદજીને હાથી બિલકુલ હલ્યો નહીં, હાથીથી પ્રહલાદજી મર્યા નહીં. અને ત્યારે આ બધાએ નક્કી કર્યું કે રાજાએ કીધું તો છે જ, આને મારી નાખો. એટલે હવે આને આપણે બીજો ઉપાય કરીએ. બીજો ઉપાય કરે છે મારવા માટેનો. ઉગારવાનો ઉપાય હોય, અહીં મારવાના ઉપાય કરવા પડે છે. ત્યાર પછી તેને તપાસીને આપ્યું ઝેર અન્નમાં, તે તો અમૃતવત થયું, તરત ઉતરે તનમાં. પદાતિ કહે પેલવાનને, હુકમ કર્યો છે રાયે. હાથીથી ન મર્યા એટલે બીજો ઉપાય કર્યો કે હાલો પેલા ડૉક્ટર છે ને, માણસને જીવાડવાના ઉપાય કરે. આ દવા ના થઈ તો આ દવા કરું, આ દવા નહીં તો આ દવા કરું. અને અહીં આગળ અસુર ભગવાનના ભક્તને મારવાના ઉપાય કરે છે. 7 વર્ષનો પ્રહલાદ હાથીથી ન મર્યો, હાથી પાસે ન ડર્યો, ત્યારે હવે બીજો ઉપાય કર્યો, એને અનાજમાં ઝેર આપ્યું. ભગવાનના ભક્તને પણ ઝેર આપે છે. આપવાવાળા હતા, આપવાવાળા ભવિષ્ય અત્યારે વર્તમાન કાળે હોય ને ભવિષ્યમાં પણ રહેશે. તમે જો ભગવાનના ભક્ત મીરાબાઈ ઝેરનો કટોરો આપ્યો છે, પણ ભગવાને એનું અમૃત કર્યું છે, એનો વિશ્વાસ હતો કે આ તો ભગવાનનો પ્રસાદ છે. એને પ્રસાદ તરીકે આપવામાં આવ્યું એટલે મીરાબાઈએ લઈ લીધું, હતું ઝેર, થઈ ગયું અમૃત. મોટા મોટા જેને અનેકને ભગવાન ભજાવ્યા એવા મોટા પુરુષો પરોક્ષમાં અને પ્રત્યક્ષમાં પણ એવી ઘટના છે કે જે મોટા પુરુષ પૃથ્વી પરથી જતા રહ્યા અત્યારે, પણ એ મોટા પુરુષે, હું નામનો ઉલ્લેખ નથી કરતો, પણ એ મોટા પુરુષે, એમનું શરીર પહેલાં ગૌરવર્ણનું હતું, પછી અચાનક બહુ કાળા થઈ ગયા. એટલે મોટા પુરુષે એની આજુબાજુના 3-4 વ્યક્તિઓને કીધું, બહુ અંતર્યામી પુરુષ ને બહુ મોટા પુરુષ, નામ દઉં તો આખો સત્સંગ ઓળખી જાય કે ઓહો આવા એવા મોટા પુરુષ અત્યારે ધામમાં સીધા આવી ગયા. પણ એ મોટા પુરુષે પોતાની આજુબાજુના અંગત 4 માણસોને કીધેલું કે મને આ વ્યક્તિએ ખીચડીમાં ઝેર આપ્યું છે. એમને ખબર હતી
આને ખીચડીમાં મને ઝેર નાખ્યું છે. ખીચડી ખાઈ ગયા, ખાઈ ગયા પછી પોતાનો અંગત વ્યક્તિ હોય ગ્રહસ્થ તેને બોલાવ્યો, એને બોલાવીને કીધું કે તું મને અત્યારે દવાખાને લઈ જા. બોલો કે તમને કંઈ છે નહીં દવાખાને લઈ જઈને શું કરીશ? તો કે નહીં તું મને દવાખાને લઈ જા અત્યારે, કારણ કે હું તને બધું કારણ પછી કહીશ, પણ તું મને દવાખાને લઈ જા. ખાઈને તરત જ કીધું મને થોડું તકલીફ છે. તકલીફ કાંઈ હતી નહીં, હજુ તો શરૂઆત હતી ને, પણ ઓલાનું આપેલું તો ખાઈ જ ગયા. પછી લઈ ગયા દવાખાને, દવાખાને લઈ ગયા. દવાખાનામાં દાખલ કરે એટલે ઓલા ડૉક્ટર કે શું છે? ડૉક્ટરને હજુ તરત તો કેમ ખબર પડે, કારણ કે બોલતા હતા. એ ડૉક્ટરને કીધું કે મને ખાવામાં ઝેર આવી ગયું છે, એટલે એનું જે નિદાન કરવાનું એ કરવા માંડો. આટલા અંતર્યામી પુરુષ જેને એ ખબર છે કે મને આ વ્યક્તિએ ઝેર જ આપ્યું છે, આટલા અંતર્યામી પુરુષ હોવા છતાં પણ ઝેરવાળી ખીચડી ઓલા જીવને રાજી કરવા માટે ખાઈ ગયા. એટલું જ નહીં, ખાધા પછી આટલા સમર્થ હોવા છતાં પણ જેણે કેટલાયના દુઃખ દૂર કર્યા છે. હું નામ બોલું ને તો તમને આખી બુક મળી જાય ને તમે બુક વાંચો, ઓનલાઈન એની કથાઓ થઈ ગયેલી છે. કે એટલી બધી એની બુકો છે, એટલા બધા એના પરચા છે કે ના પૂછો વાત, એવા મોટા. પરંતુ પછીથી એમનું શરીર કાળું પડી ગયું. નિદાન તો થયું, બે ચાર દિવસ રહ્યા દવાખાને, પાછા આવ્યા, પોતાના ચાર અંગત વ્યક્તિઓને બોલાવીને, ચારે ચાર ગ્રહસ્થ, એક પણ ત્યાગી નહીં, અંગત વિશ્વાસુ એમના ચાર ગ્રહસ્થ હતા, ચારે ચારને બોલાવીને એટલું કીધું, જીવનની અંદર ક્યારેય પણ મારા ધામમાં જતા સુધી આ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું છે એ વાત તમે કોઈને નહીં કહો, એનું મને વચન આપો. આનું નામ સંત છે. આવા સત્પુરુષો આ સત્સંગમાં થયા છે. વચન લીધું, ચારે ચાર પાસે અંગૂઠો પોતાનો પકડાવ્યો, તમે કોઈને આ વાત નહીં કહો, કારણ કે જો આ વાત નહીં બીજાને ખબર પડશે તો એને જીવતો નહીં રહેવા દે, એટલે આ વાત તમે કોઈને ના કરતા. એ તો જીવ છે, જીવ છે. એને પણ તમે એવું ના કહેતા, એને પણ અંસાર ન આવવા દેતા કે એને મારી સાથે આવું કર્યું છે. ખીચડીમાં નાખીને ખવડાવવાવાળો દૂર તો નહીં હોય ને, નજીક જ હશે ને, પરંતુ ના પાડી. અને ના પાડી અને પછીથી જ્યારે એ મોટા પુરુષ ધામમાં જતા રહ્યા, આજે વર્ષો થયા, અને જે અંગત વ્યક્તિઓ હતા એમાંના જ એક વ્યક્તિનો યોગ મને થયો, અને એમને પછી વચનામૃતમાં બહુ રસ, એટલે વચનામૃતની રુચિથી અમે રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી બેસે. બહુ વડીલ છે, ઉંમરવાળા છે, આજે 75-80 વર્ષની ઉંમર હશે એની, અને બહુ એકાંતિક ભક્ત છે. પણ એમને પછી મને વાત કરી સ્વામી, એટલે અચાનક જ બસ એને કંઈક વાત નીકળી દ્રોહની, અને એમાંથી મને કીધું કે આ તમે જુઓ ને કે આ જે મોટા પુરુષનો જે શરીરનો અત્યારે ફોટો જુઓ તો કાળો દેખાય છે ને, એવા નહોતા, એ તો બહુ ગૌવર્ણના હતા. પણ પછી આ થયું ને ત્યારથી એમની ચામડી કાળી પડી ગઈ, પછીથી આવું થયું. આ એમને મને ઇતિહાસ કીધેલો સત્સંગમાં. પરોક્ષની અંદર તમે ઓનલાઈન બધું જોઈ શકો છો, જેને હજારોને ભગવાન ભજાવ્યા એવાને પણ અંતકાળ નહોતો, એ પહેલાં માણસોએ એવા વિરોધી, અંદર જ વિરોધી હોય એને ઝેર આપી દીધું. પરોક્ષની અંદર પણ દેખાય છે, ભગવાનના ભક્તો ઉપર આવી ઉપાધિઓ આવે છે. એ સંત પણ, પરોક્ષના એ મોટા સંત પણ, ઓનલાઈન એના પ્રવચન છે, એ પણ પોતે બોલે છે કે મને કોઈએ આ આપ્યું છે, પણ કંઈ વાંધો નહીં, ભગવાન મારા રક્ષક છે. બોલે છે, બોલતા બોલતા એવું બોલે છે કે મને આવું આપ્યું છે, મને આવું આપવામાં આવ્યું છે, આવું ચોખ્ખું ઇંગ્લિશમાં બોલે છે. પરંતુ હું એના નામના ઉલ્લેખ એટલે નથી કરતો કે મને એના નામ લેવાય યોગ્ય નથી લાગતું, એવા ઇતિહાસો. પરંતુ ભગવાનના ભક્તો ઉપર કેવું કેવું વીતેલું છે, સત્પુરુષો હોવા છતાં પણ સત્પુરુષોના માથે કેવું કેવું વીતેલું છે, એ જો આપણને ખબર હોય, એના ઇતિહાસો જો ખબર હોય. ઘણીક વખત નેગેટિવ વસ્તુ પૂર્વેની થઈ ગઈ હોય એ જાણવાની જરૂર નથી. એટલે તો નંદ સંતોએ બહુ એવી કથાઓ લખી નહીં,
બાકી તો કેટલું બધું સંતોને સહન કરવું પડ્યું હતું, ઓછું નથી કરવું પડ્યું. એક લાલ લોહીનો આખો ઇતિહાસ લખાય ને, સંતો અને ભક્તોએ એટલું સહન કર્યું છે, એવી રીતે એના મૃત્યુ થયા છે અને એવી એટલું બધું કષ્ટ એ લોકોએ સહન કર્યું છે. આ સંપ્રદાય કંઈ આમ બેઠા બેઠા સોફા પર બેઠા બેઠા નથી સ્થપાઈ ગયો. આપણે જેટલી સાનુકૂળતાથી આ વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ, એટલી સાનુકૂળતાથી આ સંપ્રદાયની સ્થાપના નથી થઈ. જેવી રીતે ભારત દેશની આઝાદીનો લોહિયાળ ઇતિહાસ છે, એમ સંપ્રદાયની સ્થાપના, પૃથ્વી પર કોઈ સ્વામિનારાયણને માનતો જ ના હોય, સ્વામિનારાયણ નામનું કોઈ તત્વ જ આ પૃથ્વી પર કોઈને ખબર ના હોય, અને તમારે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે એ સ્થાપિત કરી અને દુનિયાની અંદર શિખરબંધ મંદિરો બાંધવા, એ આજે નહીં એ જમાનામાં કેટલું અઘરું પડે. એક તો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આપવી એ અઘરી પડે, અને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના આપીને મંદિરો બાંધવા એ કઠણ પડે. કારણ એ છે કે એ જમાનો અતિ આવો વૈદિક સંપ્રદાય તમારે સ્થાપિત કરવો પડે, એ જમાનો બહુ પ્રશ્નોત્તરીનો હતો. બીજું કે ભગવાન સ્વામિનારાયણનું 24 અવતારોમાં ક્યાંય નામ નથી, એ અવતારી છે, 24 અવતારની અંદર નામ નથી. હવે તો કલ્કી અવતાર જ કળિયુગમાં તો થવાનો છે, બધાને ખબર હોય ભાઈ કળિયુગ છે તો કલ્કી અવતાર થશે. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થશે એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે, છે વાસુદેવ મહાત્વ્યમાં છે, શ્રીમદ ભાગવતની અંદર પણ જોયું જ પ્રમાણમાં છે, બધી જગ્યાએ ક્યાંક અંશ રૂપે છે, નથી એમ નહીં, પરંતુ સ્પષ્ટ ઉલ્લેખ કે આ 24 અવતારોમાંનો આ એક અવતાર એ તરીકે ઉલ્લેખ નથી, કારણ કે મહારાજ તો અવતારી છે. હવે તમારે કોઈને એ પ્રસ્થાપિત કરવું કે આ ભગવાન છે, ભગવાન પ્રસ્થાપિત કરવા, કારણ કે લોકો તો અવતારવાદમાં જ માનવાવાળા છે, તો એમાં રામકૃષ્ણાદિક અવતારો સૌથી સર્વોપરી થયા. હવે એ અવતારો તો થઈ ગયા, હવે જે કલ્કી આદિક અવતારો થવાના છે એવા પૂર્ણ અવતારો નથી. તો એ પ્રકારનો એક તો ભગવાન તરીકે માનવા કે આ ભગવાન છે, અને બીજું સ્ટેપ જેટલા આજ સુધી ભગવાન થયા છે એ બધાથી આ પર છે, કેટલી અઘરી છે વસ્તુ. ચાલો આજે કોઈને સ્થાપના કરવી હોય ને આવી, ભગવાન પોતે આવે ને આજે આપણે સ્થાપના મહારાજે આપણને સોંપ્યું હોય કે જાઓ તમે આવું કામ કરો, કેટલું અઘરું પડે, કેટલું અઘરું પડે. કે તમે આજ સુધી જેટલા ભગવાન પૃથ્વી પર ગણાય છે એના કરતાં પણ પર તત્વ છે, અનંત ગણું મોટું તત્વ છે, પ્રસ્થાપિત કરવું પૃથ્વી પર, અને પાછા એ ભગવાન છે આ સાબિત કરવું, અને એના મંદિરો બાંધવા, એના અનુયાયીઓ કરવા, આ બધું બહુ કઠણ છે. આટલા ઓછા સમયમાં, જેટલા ઓછા સમયમાં ભગવાન સ્વામિનારાયણનો આ સંપ્રદાય વિકાસને પામ્યો હતો એ સમયની વાત કરું છું, અત્યારે તો બધું સરસ થઈ ગયું, પણ એ સમયે જેટલા ટૂંકા સમયની અંદર નંદ સંતોએ જે સાહિત્ય લખ્યું છે, નંદ સંતોએ જે આખો આ સંપ્રદાયની રચના કરી છે, એ જો આપણે જોઈએ ને તો આપણી કલ્પનામાં ના આવે. આપણને તરત ખબર પડી જાય કે આ ભગવાન અક્ષરધામમાંથી બધું લઈને આવ્યા હોય ને તો જ થાય, એના મુખ તો ત્યાંથી ઐશ્વર્ય લઈને આવ્યા હોય ને તો જ થાય, નહીં તો થાય નહીં. પણ મારો કહેવાનો અર્થ એ હતો કે મોટા મોટા ભગવાનના ભક્તોને અનેક પ્રકારના કષ્ટ આવ્યા છે, પણ એ બધાય કષ્ટની અંદર એ ભગવાનના ભક્તોએ કોઈનો દ્રોહ કરવાનું ના વિચાર્યું, એને ઝેર આપવામાં આવ્યું તો પણ એને પી લીધું, કંઈ વાંધો નહીં, પી લીધું. અને કેટલા દયાળુ કહેવાય કે ઉપરથી વચન લે કે મારા ધામમાં જતા સુધી તો તમારે કોઈને આ વાત કરવી જ નહીં, કરવી જ નહીં, અને એ વ્યક્તિ પણ જ્યાં સુધી અહીં હોય ત્યાં સુધી એનું કંઈ ખરાબ થાય એવું તમારે કરવું નહીં મારા ગયા પછી પણ. આવા તો મોટા દયાળુ હોય. હવે તમે વિચારો આ ઇતિહાસ એ મોટા પુરુષની બુક બહાર પડીને એમાં નથી લખાયો, આ ઇતિહાસ એવા મોટા પુરુષની બુક બહાર પડી એમાં નથી લખાયો, આ તો બસ બન્યો અને પૃથ્વીમાં ડટાઈ જવાનો, પૃથ્વીમાં ડટાઈ જવાનો. બાકી પરચા પૂર્યા એ બધું લખાયું, બાકી બધું એમનું જે કાંઈ ચરિત્ર હશે બધું લખાનું, પણ આના લખાનું, આના લખાનું, કારણ કે મોટાએ જ દાટી દીધું. એટલે મોટાની મોટાઈ ઘણી વખત આપણે મોટાથી ઘણા દૂર હોઈએ, એટલે એના હૃદયની જે મોટાઈ હોય એનો પરિચય આપણને ન થાય, કારણ કે એ મોટા મોટા છે તો બહુ વિચારીને જ ભગવાને એને મોટા કર્યા હશે. ભગવાને એના દ્વારા હજારો જીવને ભજાવવાનું જો કાર્ય કરાવતા હશે
તો બહુ વિચારીને ભગવાને કરાવ્યું હશે, જેના દ્વારા હજારો મોક્ષો મોક્ષના માર્ગે ચડવા માટે તૈયાર થતા હશે. તો ભગવાને બહુ વિચારીને પાત્રને રચ્યું હશે, પરંતુ એ પાત્રની જે પાત્રતા ત્યાં સુધી આપણે સામાન્ય જીવ ન પહોંચી શકીએ, એટલે વાસ્તવિકતાનો આપણને ખ્યાલ પણ ન આવે. હવે આ સ્વામી આ જે મોટા પુરુષ થયા, તેમણે આવું ચારને કીધું હોય તો બાકીના 4000ને મોટાની મોટાઈ કેટલી ખબર પડે. પણ જે 4ને ખબર પડે કે ઓહો આવા મોટા, આવું કરે તો એ આવું કરે, આનું નામ સંત, એમ તરત થઈ જાય. ત્યાર પછી તેને તપાસીને આપ્યું ઝેર અન્નમાં, તે તો અમૃતવત થયું તરત ઉતરે તનમાં. પદાતી કહે પેલવાનને હુકમ કર્યો છે રાય, જેવું ઉતર્યું એવું અમૃત થઈ ગયું, આવું થઈ ગયું. કશું એના પ્રહલાદના શરીરને થયું નહીં, ભગવાન જેના રક્ષામાં હોય એનું શું થાય. શિશુ એ 7 વર્ષના બાંધ્યું વડા સુવેર. 7 વર્ષના બાળકે આવડા મોટા અસુરારે વેર બાંધ્યું, જેને ઇન્દ્રની ગાદીઓ ડગાવી દીધી, જેને મોટા મોટા દેવતાઓને ડગાવી દીધા, જેને વિષ્ણુના મંદિરો તોડી નાખ્યા, આવો મોટો અસુર ત્રિલોકીને ધ્રુજાવા વાળો એની હારે 7 વર્ષના બાળકે વેર બાંધ્યું. પણ પ્રહલાદ પાસે બળ શાનું છે? નારદજીના સમાગમનો. 100 વર્ષ નારદજીનો સમાગમ કર્યો છે, આ બળ એનું છે. એક વાત તો બહુ નક્કી છે, સ્વામીએ વાત કીધી કે જે અત્યારે આ સમાગમમાંથી જે પ્રાપ્તિ થશે ને, એ તો પ્રાપ્તિ બહુ મોટી છે, પણ આજે એ સમજાતું નથી. સ્વામી કે આ નવરા બેઠા વાતો કરીએ છીએ ને, વાતો સાંભળીએ છીએ, કે અહીં આગળ કંઈ લાખો માણસ બેસી ગયા છે? નથી, લાખો માણસ નથી. ઓનલાઈન જોવો તોય લાખો નહીં થાય, અને મંદિરમાં જોવો તોય લાખો નહીં થાય. પરંતુ સ્વામી કે લોકોને એમ લાગે આ નવરા બેઠા વાતો કરે છે, નવરા બેઠા વાતો સાંભળે છે. મંદિર કોણ જાય? તો કે નવરા હોઈએ. નવરો નવરો હોય ને એ મંદિર જાય. નવરા તો ઘણાય હશે અત્યારે, નવરા કે બધા નહીં હોય એવું નહીં, નવરા તો ઘણાય હોય, પણ એમ વિચારે કે કંઈ નહીં આવે નવરા. પછી આપણે એવું કહીએ ને, કોઈ તમારે જેવા આવતા હોય ભગવાનના ભક્તો, એ કે ભાઈ આવજો ને ઘરે છો, તો કે ના પણ તમે તો નવરા ને એટલે તમે જઈ શકો. કેમ ભાઈ નવરા? કેમ નવરા? ગૃહસ્થ આશ્રમમાં નથી, એને નથી, એને એને છોકરા છે, એને છોકરાને ત્યાં છોકરા હોય, બધું જ હોય, પણ ટાઈમ કાઢીને ભગવાન ભજવા છે, મંદિર જવું છે, નિર્ધાર છે, તો જઈ શકે છે. અને ઓલા નવરા પડે નહીં, એની પાસે કંઈ બીજો ધંધો હોય નહીં, ધંધો તો એને જે ગ્રહસ્થ આશ્રમ આને છે એવો જ એને છે, જેવું આના ઘેર હોય એવું એના ઘેર હોય, પરંતુ એની અંદર એવા અટવાયેલા રહે કે નીકળી ના શકે. હમણાં જ એક ભાઈ આવ્યા, તો મેં કીધું મને કે સત્સંગ મારો લખો, તો મેં કીધું સત્સંગ લખી લીધો પણ તમારે આવવું પડશે, સાંભળશે ખરા કથા કદાચ. મેં કીધું તમારી વાત કરીશું ક્યારેક, તો મેં કીધું તમે આવજો, તો કે ચાલો ને જોઈશ. એવું કેમ જોઈશ? હમણાં આ જ તારીખે તમારા સંબંધની ઘેર લગ્ન હોય તો જોઈશ કહો કે આવીશ કહો? તો કે તો આવીશ જ કહો. તમે કીધું તો આવીશ કહો, અને અમે કીધું તો જોઈશ. કારણ કે મેં કીધું જન્મો જન્મનો જીવનો ઢાળો વ્યવહાર પ્રધાન છે, વ્યવહારની અંદર જવાનું હોય તો કોઈને કશું જ નડતું નથી. ત્યાં કોઈ એવું નથી કે તો જોઈશ, વિચારીશ, આ કરીશ, ગોઠવીશ, એવું કાંઈ નહીં. એની અંદર એક જ જવાબ, ચિંતા ના કરો આવી જઈશું અમે, કેટલા વાગે આવવાનું છે કહી દો ને તમે. અને મંદિરે આવવાનું હોય, સત્સંગમાં આવવાનું હોય, જોઈશ, વિચારીશ, ગોઠવીશ, ત્રણ શબ્દ નીકળે, જોઈશ, વિચારીશ ને ગોઠવીશ. અને વ્યવહારની અંદર આવો છો ચોક્કસ? ના 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 ભૂલું. તમે કેવી વાત કરો છો? તમે 12 નો ટાઈમ આપો, 11 હાજર થઈ જઈશ, જાઓ તરત જ. મારે ઘણું કામ છે પણ બધું ગોઠવાઈ જશે, તમારા માટે શું નથી? તમારા ઘેર પ્રસંગ હોય તો આવવું જ પડે ને. આમ કેટલું કેપથી ને કેટલા પાવરથી કે, અને આપણને મરતા મરતા કે, તે આપણને લાગે આ હવે આ મરતા મરતા કાન ઊંચો કરે, તે આ હું ગાડું ખેંચવાનો છે.
પણ કાંઈ નહીં, જીવ ઉપર દયા રાખવાની ને, એટલે સંતો એની એનું કામ કર્યા કરે કે ભગત કાંઈ નહીં, આમ કરજો આમ કરજો આમ કરજો આમ કરજો, એને હેત રાખવાનું છે. એને તો ભગવાને ભગવાનને ભગવાનના સંતને ગરજ છે, કારણ કે જીવને ભગવાન ભજવાની ગરજ બિલકુલ નથી, એને ગરજ રાખવી જ પડે સામેથી, તો જ જીવ ભગવાન ભજે, એટલે એને એ કરવું પડે. નાનો બાળક છે 7 વર્ષનો, પણ મોટારે વેર બાંધી દીધું છે, આવડા મોટારે. બોલો, શિશુ એ 7 વર્ષના બાંધ્યું વડા સુવેર. બળ એને ભગવાનનું છે, બળ એને સદગુરુનું છે નારદજી જેવા, એટલા માટે એનું આટલો ધીરજવાળા રહીને પ્રહલાદજી ઊભા છે. નિષ્કુળાનંદ કહે અસુરને નહીં કોઈને મેર. નિષ્કુળાનંદ સ્વામી લખે છે આ બધાએ આટલા બધા અસુરો 7 વર્ષના બાળકને જોવે છે પણ કોઈને મેર નથી આવતી. 7 વર્ષનું બાળક એક પુષ્પ જેવું બાળક કહેવાય. એવા બાળકને મારતા, એને અનાજમાં ઝેર આપતા કોઈ ખચકાટ નહીં, જીવને કશો ખચકાટ નહીં. ઘણા તો એટલા ક્રૂર હોય કે એને કોઈ પ્રકારનો કોઈ ખચકાટ જ નહીં. ધાર્મિક હોય છતાં પણ અમુક બાબતની અંદર એને કોઈ એવું ના થાય, કોઈનું કંઈ ખરાબ કરી નાખવું કોઈ વાંધો નહીં, કશો જ વાંધો નથી. આજે એક મોટા મોટા કૌભાંડો નીકળે છે, મોટા મોટા કેવા લોકોને લૂંટેલા હોય, કેટલાના પૈસાઓ આમથી આમ કરી નાખેલા હોય, એને કોઈ દયા જ નહીં. અબજો અને કરોડો રૂપિયા છે, કોઈ ગરીબના ઘરની અંદર નથી પહોંચતું કંઈ, એની કોઈ દયા નહીં. એ રૂપિયાને નથી એ વાપરી શકતો, નથી એની હાથ પેઢી વાપરી શકતી, એ પછી વારો ત્રીજો જ કોઈ ખાય છે, પણ દયા માટે ભગવાનના ભક્ત જે હોય, આપણે આપણી અંદર આસુર ભાવ ના આવે. ભલે આપણે કોઈને મારી ન નાખીએ, આપણે ભલે કોઈને ઝેર નથી આપી દેતા, પરંતુ કોઈ પણ રીતની પીડા કોઈ ભગવાનના ભક્ત કે કોઈ પણ વ્યક્તિને દેવી એક પ્રકારનું અસુરપણું જ છે. બીજાને પીડા અસુર જ આપી શકે, ભગવાનનો ભક્ત કોઈ દી બીજાને પીડા ના આપે. એના હૃદયમાં તો દયા વર્તે, એનું હૃદય તો બહુ કોમળ હોય, એને એવું એને તો હંમેશા ભય વર્તે કે મારે કોઈને પીડવા નથી. એને એવું જ થાય કે કોઈ ગરીબ જેવો, મહારાજનો સ્વભાવ કેવો, મહારાજ કે કોઈક અમારાથી દુખાયો હોય તો મહારાજ કે જ્યાં સુધી અમે એને રાજી ના કરીએ ત્યાં સુધી અમે આનંદ ના થાય. ગઢપુરની અંદર એક બ્રાહ્મણ આવ્યો, તેનો છોકરો ટેલ નાખવાવાળો હોય ને, ભિક્ષા માંગવાળો, તો મહારાજ બેઠા હતા. તો મહારાજને કે મહારાજ મારો છોકરો રમાડશો કે થોડી વાર, હું થોડી ભીખ માગી આવું, ટેલ નાખી આવું. આ ભગવાનને બેબી સિટિંગ આપીને જવાવાળા હતા. આ તો સારું છે, અમે એ સંતો કરતા નથી, નહીં તો અહીં નાખી જાય અમારી પાસે. કે કહો કે સ્વામી તમારા દ્વારા સંસ્કાર હારા મળે, તમારી ભેગા રહે તો, એટલે કરજો બેબી સિટિંગ એવું. હા, અમુક છોકરા બહુ ડાયા હોય, આપણા જીત ભગત જેવા હોય, તો એને બેહાડી દીધા હોય કે અહીં બેસી જા, અને ભગત જાય 10-15 મિનિટ એનું કામ પતાવીને આવે, પણ એ હલે નહીં, એવા હાલે, પણ ટાંટી આપણા ખોળામાં નાખે ગમે એમ કરીને તો વઘરું પડે. એટલે બરાબર છે કે એવો ડાયો હોય ને બેઠો રહેતો હોય ને ભગવાનને સંતના દર્શન કર્યા કરે તો સારું, એમાં સંસ્કાર પડે. તો મહારાજને બેબી સિટિંગ આપીને જતો રહ્યો, તો મહારાજ ડોલીએ બેઠા હતા, અને આ એક સાપ નીકળ્યો. સાપ નીકળ્યો એટલે ઓલો છોકરો સાપને રમકડું સમજીને એને પકડવા જાય, એટલે મહારાજ વારે વારે એને ત્યાંથી ઉઠાવીને બાજુ પર મૂકે, એ પાછો ફરી પકડવા જાય, એટલે મહારાજ એને ઉઠાવીને પાછો મૂકે. 2-5 વખત આવું થયું ને, એટલે મહારાજે 2 ચડાવી દીધી એને, કે હમત તો નથી બેબી સિટિંગમાં, તો એવું કરવું પડે થોડું, કે હમત તો કેમ નથી કે તને અહીંયા આગળ જવાનું, એટલે ભાઈ રડવા લાગ્યો એ. પછી પેલો બ્રાહ્મણ આવી ગયો એટલી વારમાં, એટલે બ્રાહ્મણને જોયો એટલે છોકરો બંધ થયો, ને પછી એ ચાલવા માંડ્યો. છોકરો બ્રાહ્મણ છોકરાને લઈને ચાલવા માંડ્યો, એટલે બ્રાહ્મણને મહારાજે કહ્યું કે ભાઈ આવી રીતે સાપ નીકળતો તો એ પછી આવું છોકરો દોડીને જતો હતો, એટલે ભાઈ મારે એને થોડી પ્રસાદી આપવી પડી. મહારાજની પ્રસાદી તો બહુ ભાગશાળી કહેવાય, એના જન્મોજન્મની કસર ટાળી હશે, પણ મહારાજને થોડી વાર થયો ને વિચાર આવવા લાગ્યો. મહારાજના હાથ તો ગુલાબથી કોમળ છે, એટલે મહારાજને વિચાર આવ્યો કે મારા હાથથી જ્યારે મેં એને તાળન કર્યું, મારા હાથની અંદર બળતરા થાય છે, તે છોકરાને કેટલું વાગ્યું હશે. પાછળ દાદા ખાચરને મોકલ્યા કે જાઓ
પેલો બ્રાહ્મણ તેલ નાખવા આવ્યો તો એને ગોતી લાવો. ગોતી લાવ્યા પછી રસ્તામાં વાત થઈ ગયેલી, ઓલા બ્રાહ્મણને ખબર પડી ગઈ કે આ ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ બહુ દયાળુ છે. એટલે પેલા છોકરાને કે જો પૂછશે કે તારે શું જોઈએ તો તારે એવું કહેવાનું કે મને ચરણારવિંદ આપો, મારી પેઢીનું કલ્યાણ થાય એવું આપો અને થોડા રૂપિયા આપો. તો છોકરાને આ શીખવાડી દીધું. છોકરો આ પાસે આવ્યા એટલે મહારાજ કે બેટા તને બહુ વાગ્યું. એટલે છોકરો કે તમે માર્યું કેવું, કે જેવું તેવું થોડું વાગે કે. તો પછી મહારાજ કે તારે શું જોઈએ, માગ, હું તાર પર રાજી છું. પછી એને જે જે માગ્યું બધું મહારાજે દીધું. મહારાજ કે ભૂદેવ તમારું કામ થઈ ગયું આજ આ છોકરા દ્વારા. પછી ગયા અને પછી મહારાજે મૂળજી બ્રહ્મચારીને બધાએ બેઠા હતા એની આગળ કીધું કે હવે અમારા હૃદયમાં શાંતિ થઈ, કારણ કે છોકરો અમારાથી દુખાઈ ગયો હતો એટલે અમારા હૃદયમાં ઉદ્વેગ હતો. આ ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ, એટલે ભગવાનના ભક્તોનો સ્વભાવ તો મહારાજ જેવો જ હોય. એને એવું ના હોય કે મારે કોઈને પીડા આપવી છે. એ જ ભગવાનનો ભક્ત છે. એટલે આપણે માળા કરતા હોય, ભજન કરતા હોય, કથા કરતો કથા સાંભળતા હોઈએ, ગમે તે કરીએ છીએ, પણ આપણી ક્રિયાથી કોઈને પીડા થાય એવું આપણું વર્તન ન હોવું જોઈએ. હા, કોઈની અણસમજણના કારણે એને પીડા થાય એ એની અણસમજણ છે. તમે તમારા રસ્તે ચાલ્યા જાઓ છો છતાંય પણ સામેવાળાને પીડા થાય. હવે તમે સત્સંગ કરો છો એના કારણે ઓલાને પીડા થતી હોય કે તમે સત્સંગ કેમ કરો છો, ભલે થતી ભાઈ તું કરોડો પીડા કર, એમાં પીડા થાય તો થવા દેવી, એની અંદર વાંધો નથી. પણ આપણે જાણી જોઈને કોઈનું ખરાબ કરવા માટે, કોઈને દુખાવવા માટેનો પ્રયત્ન ના કરીએ, એ આપણું ભક્તપણું છે. નિષ્કુળાનંદ કહે અસુરને નહીં કોઈને મેર, કોઈને મેર નથી પ્રહલાદજી પર. પદાતિ કહે પેલવાનને હુકમ કર્યો છે રાય, હાથીના પગેથી પ્રહલાદજી બચ્યા છે, ઝેર અન્નની અંદર ઝેર આપ્યું છે એનાથી બચ્યા છે, અસુરોને હજુ મેર નથી. હવે અસુરો બધાએ વિચારવા બેઠા છે કે આ તત્વનો નાશ કેમ કરવો, આ બે વસ્તુથી આનો નાશ ના થયો એટલે હવે એવો ઉપાય ગોતીએ કે જેનાથી આ મરી જાય. અને અસુરો પાસે એવા નવા નવા ઘણા પ્રોજેક્ટો હોય જ, એ બધાએ હવે નવું નવું એપ્લાય કરશે. પણ એને છેલ્લે પ્રહલાદજીની મહારાજ કેવી રીતે રક્ષા કરે છે આપણને સંભળાવશે સ્વામી. અત્યારે પદ 2 અને કડવાટ એ 2 પૂર્ણ થયા છે. ઘનશ્યામ મહારાજની જે